चलो क्लियर से तो आ जाइए मित्रों एडेनाइन और आ जाइए शुरू करो गुआनिन। जब पर मैं आ सकल तैयार करता हूं तो एक वस्तु खास याद रखनी कि भाई जे क्या द्विबन हुआ और क्या सिंगल बनना यहां पर जो हमने कार्बन से कार्बोनेशन रखा था आज बराबर वो ये क्या द्विबन का नहीं रखो तो 1 2 3 थे जैसे और वो पर 1 2 3 थे जैसे जब कार्बोनेशन रखा के नीचे तो चार से तो यहां पर द्विबन मुक्ति दो तो भी जो ही लो 1 2 3 4 1 2 3 4 क्या लाभिन जो तो आरते ये अपने एडेनिन अने ग्वानिन के जब बे चक्रों ने रचना तभी जो आ मरे चे बराबर ये सिंबल याद रखी था लेकिन उसी जो पूछा है तो अपने एक ऊपर याद रखी सकती है क्यों ये यहाँ नाइट्रोजन के लिए सकती है एक बे प्रोन चार अने कार्बन तो क्या एक बे प्रोन चार पांच ये चार नाइट्रोजन अने पांच कार्बन यहाँ तभी जो आ मरे चे चलो क्लियर से तो आप देखिए एडेनिन स्ट्रक्चर आप देखिए मित्रों कौन ग्वानिन स्ट्रक्चर चलो क्लियर अने अपन ने क्या बेस से मित्रों प्यूरिन बेस से क्या बेस से मित्रों प्यूरिन अब बात करें मित्रों पिरिमिडिन बेस की और ये बात करें पिरिमिडिन बेस तो यहां पिरिमिडिन बेस की बात करिए तो यहां पर जो है सब जो पिरिमिडिन में मित्रों एक साइकिल जो हुआ मिले कितना एक साइकिल यहां पर जो हुआ मिले रेडी अब ये क्रम ही अंदर तुम्हें ये एक खास याद रखो यहां जो नाइट्रोजन जो नीचे आ रहा है क्या थी वन नंबर आता है 1 2 3 4 5 6 रेडी अब पिरिमिडिन में मित्रों ત્રણ ઘટકો છે સાઇટોસિન યુરેસિલ અને થાઇમિન બરાબર જ્યારે પિરિમિડિન માં કોણ હતા એડેનિન અને ગુઆનિન એડેનિન અને ગુઆનિન જ્યારે પિરિમિડિન તરીકે સાઇટોસિન યુરેસિલ અને થાઇમિન ચલો ક્લિયર છે ત્રણેયમાં સિંગલ રિંગ જોવા મળે છે બરાબર અને ખાસ નંબરિંગ મિત્રો ખાસ યાદ રાખો કે જે નાઇટ્રોજન મિત્રો અહીં હાઇડ્રોજન જે H1 જોડાયેલો છે ત્યાં કે પેલી પેન્ટો સર્કલનો પહેલા કાર્બન ઉપર એક ઉઠવા આવે છે तो आप उसको दरेक जाने खास क्लियर रखिए और एनो नंबर इनके इधर से तो नीचे थी 1 2 3 4 5 6 बराबर बे जगह नाइट्रोजन से पहला नंबर ऊपर और बीजा का तीसरा नंबर ऊपर जब बीजो चौथो पांचो और छठा नंबर ना ऊपर सु कार्बन गोठवायलो जो मळे छे रेडी અને અહીંયા આપણે બે નાઇટ્રોજન અને ચાર કાર્બન ગોઠવાયેલા જોવા મળે છે ચલો ક્લિયર છે અહીંયા ચોથા નંબરના કાર્બન સાથે એમિનો જૂથ અને બીજા નંબરના કાર્બન સાથે ઓક્સિજન ત્રિબંધ સાથે જોડાયેલો છે બરાબર બાકી તો સંયોજક પ્રમાણે હાઇડ્રોજન તમારે ગોઠવી દેવાના છે ક્યાં ત્રિબંધ આવે છે એ યાદ રાખીને ચલો ક્લિયર છે તો આ થઈ ગઈ પહેલો સાઇટોસિન બીજો મિત્રો યુરેસિલ તો એની અંદર જે એમિનો જૂથ હતો સાઇટોસિન માં ત્યાં ત્રિબંધ સાથે ઓક્સિજન ગોઠવી દો એટલે ત્યાં તમારું શું થઈ ગયું મિત્રો યુરેસિલ એ વસ્તુ થાયમિન તો કે થાયમિન ની અંદર એના સ્ટ્રક્ચર ફક્ત એટલે કે પાંચમા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન છે કે શું આવી જાય છે તો કે આપણે એમકેસ કે મિથાઇલ સમૂહ આવી જતો જોવા મળે છે રાઈટ તો આ રીતે આપણે સાઇટોસિન યુરેસિલ અને થાઇમિન એ કોણ થઈ ગયા મિત્રો પિરિમિડિન છે કોણ થઈ ગયા પિરિમિડિન છે અહીંયા મિત્રો એટલું યાદ રાખજો હજુ હું ડીએનએ માં કયા ઘટકો ભાગ લે છે આરએનએ માં કયા ઘટકો ભાગ લે છે એ મુદ્દા ઉપર નથી ગયો અત્યારે હું તમને ધોરણ 11 વાળો ટોપિક થોડો પુનરાવર્તિત કરી રહ્યો છું કે ભાઈ તમારા નાઇટ્રોજન બેઝિસ તો કે કોણ છે તો કે પ્યુરિન અને પિરિમિડિન તો કે પ્યુરિન માં કોણ તો કે એડેનિન અને ગ્વાનિન પિરિમિડિન માં કોણ તો કે સાઇટોસિન યુરેસિલ અને થાઇમિન ખ્યાલ આવે છે ને અત્યારે હું તમને ફક્ત માહિતી આપી રહ્યો છું બરાબર તમે ખાસ મિત્રો આ સ્ટ્રક્ચર તમે તૈયાર નહીં કરો તો હું વાંધો નથી કારણ કે એનસીઆરટી માં કોઈ જગ્યાનો ઉલ્લેખ નથી એટલે થિયરીકલ તમારે ક્યાંય લખવાના આવવાના નથી ખ્યાલ આવે છે કે પરંતુ નીટ એમસીક્યુ માં એનો ઉલ્લેખ થઈ શકે બરાબર તો એ પૂછી શકે કે પિરિમિડિન કયા નાઇટ્રોજન કયા ક્રમના નાઇટ્રોજન સાથે એ પેન્ટોઝ પ્રકારનો પહેલા કાર્બન સાથે જોડાય છે તો કયા નંબરનો છે તો જો પહેલા નંબરના કાર્બન નાઇટ્રોજન ઘટક છે ખ્યાલ આવી ગયું ને તો એ રીતે તમને એમસીક્યુ પૂછાય બરાબર હવે પિરિમિડિન પ્યુરિન ની વાત કરીએ તો એમાં કયો હતો 9 નંબર ઉપર નાઇટ્રોજન આવેલું છે તે આપણે ગોઠવાતું જોવા મળે છે જ્યારે અહીંયા કયા નંબર ઉપર પહેલા નંબર ઉપર છે એટલે પ્યુરિન અને પિરિમિડિન આ વેરિએશન તમે યાદ રાખજો મિત્રો ખાસ બરાબર છે એના પછી બીજો ઘટક કોણ છે મિત્રો પેન્ટોઝ શર્કરા કયો ઘટક છે પેન્ટોઝ શર્કરા હવે પેન્ટોઝ શર્કરા મિત્રો યાદ હશે મિત્રો C5H10O5 બરાબર કે જે પેન્ટોઝ શર્કરા છે એમાં રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા કે મિત્રો રિબોઝ
तो जो C5H10O5 છે આ સ્ટ્રક્ચર કે આપણે ધોરણ 11 ની અંદર મેં તમને શીખવી દીધું છે મિત્રો ખ્યાલ આવે છે કે નહીં આખું સ્ટ્રક્ચર આપણે ચર્ચા કરી ગયા છે બરાબર તો તમે જોઈ શકો છો પહેલા કાર્બન ઉપર ઓક્સિજન રિબન સાથે જોડાયેલો છે સંયોજકતા પ્રમાણે બધી ગોઠવણી થઈ ગઈ છે રાઈટ હવે જ્યારે એ ડીએનએ કે આરએનએ ની રચનામાં ભાગ લેવાનો છે ન્યુક્લિઓટાઇડ બનાવવાનો છે ત્યારે એ ઓબિસોમા સ્વરૂપે નહીં એને આપણે કહીએ પેન્ટોસક્રા સ્વરૂપે મતલબ કે એક પંચકોણીય સ્વરૂપે એનું સ્ટ્રક્ચર બનવું જરૂરી છે તો આપણે આપણે જોયેલા કે એ ઓક્સિજન ચોથા નંબરના કાર્બન સાથે અને આ ઓએચ ઉપર ચાલી જાય છે યાદ કરો આપણે આખો અભ્યાસ કરી ગયા હતા મિત્રો તો અહીંયા આખો આ સ્ટ્રક્ચર મિત્રો તમે જોઈ શકો છો કે બે પહેલો અને ચોથો કાર્બન આવી ગયા 1 2 3 4 અને આ જે પાંચમો નંબર છે એ અહીંયા આવી ગયો જો આ કાર્બન પર પાંચ ખ્યાલ આવી ગયો હવે કેવી રીતે મોટું અહીંયા ઓએચ ઉપર આવી ગયો તો કે ઓએચ એચ આમાં બી આલ્ફા અને બીટા આવે છે એ પણ આપણે આગળ ચર્ચા કરેલી છે તો બહુ વિસ્તાર ચર્ચા નહીં કરું OH H બીજા કાર્બન ઉપર શું છે H OH ત્રીજા કાર્બન ઉપર H OH ચોથા કાર્બન ઉપર એટલે H છે કાંઈ OH તો ઉપર ચાલે ગયો તો એ આ H આવી ગયો અને આ આખું ફેમિલી કયું તો કે CH2 OH CH2 H ખ્યાલ આવી ગયો તો આ તમારે કે સરકાર થી મિત્રો રિબો સરકાર જે આરએનએ ના બંધારણમાં ભાગ લેશે તો કે ડીએનએ ના બંધારણમાં કોણ ભાગ લે ડીઓક્સીરિબોઝ ડીઓક્સી મતલબ એ ઓક્સિજન નો અણુ શું થઈ ગયો ઓછો થઈ ગયો મિત્રો યાદ કરો આ જે ઓક્સિજન છે કે બીજા નંબરના કાર્બન ઓક્સિજન ને દૂર થઈ જાય છે એટલે આનું સૂત્ર આપણે શું દૂરી ગયું C5H10O5 હતું તો ડીઓક્સીરિબોઝ નું સૂત્ર શું હતું C5H10O4 છે મતલબ એક ઓક્સિજન ઓછો છે તમે જો અહીંયા બીજા કાર્બન ઉપર મે HH લખેલું છે શું લખેલું છે HH અહીંયા જ્યારે શું થયું HOH હતું ખ્યાલ આવે છે કે નહીં તો એ HH એ શું દર્શાવે છે મિત્રો ડીઓક્સીરિબોઝ મતલબ કે બીજા નંબરના કાર્બન ઉપરથી એક ઓક્સિજન શું થઈ ગયો દૂર થઈ ગયો છે એક ઓક્સિજન ઓછો છે એટલે એનું સૂત્ર પણ શું હતું C5H10O5 ચલો ક્લિયર છે તો આ રીતે આ થઈ ગયું મિત્રો આપણે શું પેન્ટોઝ શર્કરા બરાબર હવે કઈ પેન્ટોઝ શર્કરા ભાગ લે છે સ્ટ્રક્ચરમાં બંધારણમાં એના આધારે નક્કી થશે કે ડીએનએ બનશે કે આરએનએ ખ્યાલ આવી ગયો કે નહીં જો રિબો શર્કરા ભાગ લેશે પેન્ટોઝ તો આરએનએ ની રચના થતી જોવા મળશે અને જો ડીઓક્સીરિબોઝ બંધારણમાં ભાગ લેશે તો ડીએનએ ની બંધારણ તૈયાર થતો જોવા મળે છે ચલો ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો તો પહેલા આપણે વાત કરી કોની નાઇટ્રોજન બેઝ ની જેવા પ્યુરિન અને પિરિમિડિન પ્યુરિન માં કોણ પાછે એડિનિન અને ગ્વાનિન પિરિમિડિન માં કોણ સાઇટોસિન થાઇમિન અને યુરેસિન ની વાત કરી બરાબર કે નહીં સાથે સાથે આપણે વાત કરી મિત્રો પેન્ટોઝ શર્કરા બરાબર પાંચ કાર્બન ધરાવે તો એને પેન્ટોઝ શર્કરા કહીએ છીએ C5H10O5 બરાબર એમાંથી એ રિબોઝ અને ડીઓક્સીરિબોઝ એક ઓક્સિજન ઓછો બીજા નંબરના કાર્બન ઉપર ડીઓક્સીરિબોઝ તરીકે એને ઓળખવામાં આવે છે ચલો ક્લિયર છે દરેકને હવે આપણે ત્રીજો ઘટક મિત્રો કયો ઘટક ત્રીજો ઘટક જે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખાય છે તો મિત્રો ફોસ્ફેટ સમૂહ H3PO4 બરાબર H3PO4 તો આ જે ફોસ્ફેટ ઘટક જે આ રીતે લખાય છે મિત્રો P ડબલ બોન્ડ ઓક્સિજન OH 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 રેડી તો આ થઈ ગયો ફોસ્ફેટ સમૂહ હવે આ ત્રણે જોડાય ત્યારે આપણી શું રચના બને મિત્રો ન્યુક્લિઓટાઇડ બનતો જોવા મળે છે શું બને ન્યુક્લિઓટાઇડ બરાબર હવે જો આ થઈ ગયો પેન્ટોઝ શર્કરા જેને આપણે ધારો લખીએ ડીઓક્સીરિબોઝ બરાબર હવે એનો આ કયા કયા કાર્બન છે મિત્રો આ પહેલો કાર્બન છે આ બીજો ત્રીજો આ ચોથો અને અહીંયા કયો થઈ ગયો પાંચમો રેડી હવે આ પહેલો કાર્બન બીજા કાર્બન પર જો મિત્રો એચ એચ છે એટલે ક્લિયર થઈ ગયો ડીઓક્સીરિબોઝ જો અહીંયા ઓએચ હતું તો રિબોઝ કે હતા આપણે પણ અહીંયા એક ઓક્સિજન શું છે મિત્રો ઊંચો છે તો આપણે એને શું કહીશું ડીઓક્સીરિબોઝ તરીકે ઓળખાવીશું બરાબર છે હવે આ પેન્ટોઝ શર્કરાનો પહેલો કાર્બન પર મિત્રો અહીંયા ઓએચ હતો અને આ નાઇટ્રોજન યાદ કરો નવા નંબરનો આયરન આયન છે મિત્રો એડિનિન આપણે લખીએ રેડી તો અહીંયા એનએચ હોય બરાબર કે નહીં તો આ ઓએચ એચ અહીંનો અણુ દૂર થયો અને મિત્રો એન ગ્લાયકોસિલિક બંધ થાય છે શું કહે છે એન ગ્લાયકોસિલિક બંધ તરીકે એને ઓળખવામાં આવે છે અને આ તો જે એડિનિન છે એ પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન ઉપર શું થશે ગોઠવાઈ જશે આપણે એનો કુંગળો મૂકીએ ના જેમ ખ્યાલ આવી ગયો તો પેન્ટોઝ શર્કરાના
पहला नंबर ना कार्बन ऊपर जारे नाइट्रोजन बेसिस एडेनिन होय गुआनिन होय साइटोसिन होय यूरेसिल होय ख्याल आवे छे कि थायमिन होय जारे गोठवाय ત્યારે બનતી રચના ને મિત્રો શું કહેવાય ન્યુક્લિયોસાઇડ કહે છે શું કહે છે મિત્રો ન્યુક્લિયોસાઇડ ફરીથી એકવાર પેન્ટોસ સર્કરાના પહેલા નંબરના કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝિસ ગોઠવાય ત્યારે બનતી રચના ને શું કહેવાય ન્યુક્લિયોસાઇડ કહે છે ચલો ખ્યાલ આવી ગયો દરેક ને ક્લિયર છે હવે આ ન્યુક્લિયોસાઇડ માં જે પેન્ટોસ સર્કરાનો આ પહેલો કાર્બન હતો तो पांचवा कार्बन साथे फॉस्फोएस्टर बंध द्वारा कौन जुड़ा है तो के फॉस्फेट समूह जुड़ा है क्या लागे छे कि क्या पण मित्रों पानी नो बंध थवानो छे पण बंध कयो छे फॉस्फोएस्टर बंध तो ते रचना ने हवे आख्या संयुक्त रचना ने आपण शुं कहीए छीए न्यूक्लियोटाइड जे आपना डीएनए के आरएनए नो पॉलीमर छे એટલે મોનોમર છે અને મોનોમર ભેગા મળે એટલે પોલીમર એટલે આપણો ડીએનએ બને ડિઓક્સિરિબોઝ છે એટલે ડીએનએ બનશે જો રિબોઝ હતો તો આરએનએ બનશે ખ્યાલ આવે છે કે નહીં ફરીથી એકવાર જો ન્યુક્લિયોસાઇડ બની ગયો હવે એ ન્યુક્લિયોસાઇડમાં જે પેન્ટોઝ સર્કરાનો જે પાંચમો કાર્બન છે ત્યાં કયો સમૂહ જોડાય છે તો ફોસ્ફેટ સમૂહ જોડાય છે ખ્યાલ આવી ગયો અને કયા બંધ દ્વારા તો કે ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા જોડાય છે અહીંયા પણ આનો H નો અહીંયા OH બરાબર એ પાણીનો અણુ શું છે મિત્રો આપણે H2O દૂર થાય છે તો ત્યારે આ બનતી રચના હવે સંયુક્ત ત્રણેય ભેગા જોડાઈ ગયા મિત્રો કોણ પેન્ટોઝ સર્કરા નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ ત્રણેયનો પ્લસ થઈ ગયો એટલે આપણી રચના શું બની ગઈ ન્યુક્લિયોટાઇડ બરાબર એટલે ટુ એમ લખવાનું શું પેન્ટોઝ સર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝિસ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ સમૂહ એટલે શું બને મિત્રો ન્યુક્લિયોટાઇડની રચના થતી જોવા મળે છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો હવે આપણે એ બધાના જે બુકમાં કેવી રીતે ઉદાહરણ આપ્યા છે કે આપણે જોઈ લઈએ રાઈટ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ અહીં આપણે આ ચર્ચા કરી કે પેન્ટોઝ સર્કરા અને એની સાથે નાઇટ્રોજન બેઝિસ જોડાય એટલે આપણે શું કીધું ન્યુક્લિયોસાઇડ તો એ ન્યુક્લિયોસાઇડની વાત થઈ ગઈ ખ્યાલ આવે છે કે નહીં એના ઉદાહરણ આપણે જોઈએ અને ન્યુક્લિયોસાઇડ પ્લસ પાંચમા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાય એટલે બન્યો આપણો શું મિત્રો ન્યુક્લિયોટાઇડ તો અહીંયા તમે જોઈ શકો છો એ ન્યુક્લિયોટાઇડ ની આપણે ગોઠવણી કરી દીધી ચલો ક્લિયર છે ઓકે હવે અહીં એક વસ્તુ મિત્રો એ ક્લિયર કરું કે આરએનએ ના બંધારણમાં એડેનિન છે ગુઆનિન છે સાઇટોસિન છે અને યુરેસિલ છે થાઇમિન હોતો નથી જ્યારે ડીએનએ ના બંધારણમાં એડેનિન છે ગુઆનિન છે સાઇટોસિન છે અને થાઇમિન છે બરાબર એટલે ત્રણ સામાન્ય થઈ ગયા એડેનિન ગુઆનિન સાઇટોસિન જે આરએનએ માં પણ છે અને ડીએનએ માં પણ છે ખ્યાલ આવે છે કે નહીં પરંતુ આરએનએ માં યુરેસિલ જોવા મળે તો થાઇમિન ક્યાં હાજર છે જ્યારે ડીએનએ માં થાઇમિન હાજર છે તો યુરેસિલ ક્યાં હાજર છે ચલો ક્લિયર છે ઓકે હવે ન્યુક્લિયોસાઇડ મતલબ કોણ તો કે પેન્ટોઝ સર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ અને નાઇટ્રોજન બેઝ માં એડેનિન જોડાય તો એને એડિનોસાઇન કહેવાય આરએનએ માં અને જો ડીએનએ હોય તો એને શું કહેવાય તો ડીઓક્સી એડિનોસાઇન કહેવાય ગુઆનિન જોડાય તો ગુઆનોસાઇન અને ડીઓક્સીરિબોઝ સર્કરા હોય તો ડીઓક્સી ગુઆનોસાઇન કહેવાય જો રિબોઝ સર્કરા હોય આરએનએ ના બંધારણમાં અને સાઇટોસિન જોડાય છે તો સાઇટિડિન તરીકે ઓળખાય છે અને જો ડીઓક્સીરિબોઝ સર્કરા હોય ડીએનએ નું બંધારણ હોય તો શું કહેવાય ડીઓક્સીસાઇટિડિન તરીકે ઓળખવામાં આવે છે અને જો યુરેસિલ હોય આરએનએ માં રિબોઝ સર્કરા સાથે જોડાય તો યુરિડિન કહેવાય છે અને આપણે જાણીએ છીએ મિત્રો અહીંયા ડીઓક્સી યુરિડિન જોવા નહીં મળે રીઝન શું કારણ કે અહીંયા ડીએનએ છે અને ડીએનએ માં થાઇમિન જોવા મળે તો આ શબ્દ શું હશે ડીઓક્સી થાઇમિડિન શબ્દ વપરાય છે મિત્રો આ આઠ શબ્દો તમને એનસીઆરટી માં ઉલ્લેખ કરેલા છે જે ન્યુક્લિયોસાઇડ છે કે ભાઈ આરએનએ હોય તો એડિનોસાઇન ગુઆનોસાઇન સાઇટિડિન યુરિડિન જો ડીએનએ હોય તો ડીઓક્સી એડિનોસાઇન ડીઓક્સી ગુઆનોસાઇન ડીઓક્સીસાઇટિડિન અને ડીઓક્સી થાઇમિન નો વર્ણન થશે ચલો ક્લિયર છે હવે એક્સ્ટ્રા પોઈન્ટ એક એક્સ્ટ્રા પ્રશ્ન જાવું છે નીટ સાથે પણ ચર્ચા કરી તો ન્યુક્લિયોટાઇડ માં તો કે પહેલા તો હતા જ હવે પાંચમા નંબરના કાર્બન ઉપર શું ફોસ્ફેટ પણ જોડાણ પેન્ટોઝ સર્કરાના બરાબર ત્યારે ન્યુક્લિયોટાઇડ બને છે
તો જો આરએનએ માં કેવા શબ્દ જોવા મળે એડિનિલિક એસિડ કહેવાય છે જ્યારે એ જ વસ્તુ ડીએનએ માં ડીઓક્સી એડિનિલિક એસિડ કહેવાય છે બરાબર પછી જે ન્યુક્લિઓટાઇડ પર ગ્વાનિન જોડાય તો ગ્વાનિલિક ગ્વાનિલિક એસિડ કોનામાં આરએનએ માં જ્યારે ડીએનએ માં ડીઓક્સી ગ્વાનિલિક એસિડ તરીકે ઓળખાશે બરાબર પછી આરએનએ માં જો સાઇટોસિન જોડ મતલબ કે સાઇટોસિન હોય તો સાઇટિડિલિક એસિડ અને જો ડીએનએ હોય તો ડીઓક્સીસાઇટિડિલિક એસિડ અને યુરેસિન હોય તો યુરિડિન અને આપણે જો ડીએનએ હોય તો ડીઓક્સીથાઇમિડિલિક એસિડ તરીકે એને વર્ણન કરવામાં આવે છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો દરેકને તો આ રીતે મિત્રો આપણે કેવી રીતે એડિનોસાઇન કે એડિનિલિક એસિડ બરાબર તો એ વર્ડ અહીં આપણે વાપરીએ છીએ ક્લિયર એનસીઆરટી માં ઉલ્લેખ છે નીટની અંદર એમસીક્યુ માં પૂછાતા હોય છે પ્લીઝ અને કમ્પલસરી વ્યવસ્થિત તૈયાર કરી દેવા દરેક વિદ્યાર્થીને બરાબર છે આ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે ઓકે કરી લો તો વધારે સારું છે બરાબર ઓકે તો અહીંયા સુધી આપણે અટકીએ મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો આ જે આપણો ટોપિક જે ખરો હજુ કન્ટિન્યુ છે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આપણે આગળ એને કન્ટિન્યુ ચાલશે કારણ કે હજુ તો આપણે ડીએનએ પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલાની રચના કેવી રીતે બને છે બરાબર કેવી રીતે એની ગોઠવણી થાય છે એની સમજ હજુ આપણે બાકી છે ચલો ક્લિયર તો અહીંયા સુધી આપણે અટકીએ એટલે આજના આપણા લેક્ચરમાં આપણે શું શીખ્યા કે ભાઈ ન્યુક્લિઓટાઇડ કેવી રીતે બને છે ભાઈ પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝિસ અને ફોસ્ફેટ સમૂહ એ ત્રણ જોડાઈ અને જે રચના ન્યુક્લિઓટાઇડની બની એ આજે આપણા ટોપિકમાં ક્લિયર કર્યું અને આવતીકાલથી લેક્ચરમાં મતલબ કે આના પછીના લેક્ચરની અંદર આપણે ડીએનએની પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલા વિશે આપણે ચર્ચા કરીશું ઓકે આશા રાખું દરેક વિદ્યાર્થીને ક્લિયર